नमस्कार विद्यार्थी मित्रों, હું છું અશોક વ્યાસ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારા YouTube ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આજે ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરના હિસાબો પાર્ટ 2 નું ચેપ્ટર છે. જો તમને ચેપ્ટર નંબર 1 એટલે કે શેર મૂડીના હિસાબો જો આ ચેપ્ટર આવડતું હશે તો 100% આ ચેપ્ટર તમારા માટે ખૂબ ઈઝી રહેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં મહદઅંશે બધા જ એક્ઝામ્પલમાં આપણે આમનોન તૈયાર કરવાની હોય છે. આમનોન કઈ કઈ પ્રકારનો સ્ટ્રક્ચર હોય છે, આમનોન કેવી રીતે યાદ રાખવાની હોય છે, તેની ઈઝી ટિપ્સ એન્ડ ટ્રિક આ વિડિયોમાં હું તમને સમજાવવાનો છું. એટલે જો તમારે આ ચેપ્ટરની આમનોન શીખવી હોય, જે ડિબેન્ચર બહાર પાડવાની હોય છે, તે આમનોન જો સરળ ભાષામાં શીખવી હોય તો આ વિડિયો છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જોજો, તમને ઈઝીલી સમજ પડી જવાની છે. વિદ્યાર્થી મિત્રો, તો ચાલો સ્ટાર્ટ કરીએ પ્રકરણ નંબર 2 ડિબેન્ચરના હિસાબો. પહેલા આપણે જોશું કે આ ચેપ્ટર નું બોર્ડમાં વેટેજ કેટલું છે. તમને બોર્ડની પરીક્ષામાં જ્યારે પૂછે છે આ ચેપ્ટર, ત્યારે એમાંથી કેટલા એમસીક્યુ, કેટલા વીએસક્યુ, કેટલા શોર્ટ એક્ઝામ્પલ અને કેટલા લોંગ એક્ઝામ્પલ પૂછે છે તેનો આપણે વેટેજનો અભ્યાસ કરી લઈએ. તો તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે તમને મોટે ભાગે 3 વિભાગના પ્રશ્નો પૂછાય છે. વિભાગ એ, બી અને સી, એમાં જે વિભાગ એ હોય છે તે એમસીક્યુ નો હોય છે. એટલે તમને એક એમસીક્યુ પૂછાવવાનો છે, એટલે કે 1 ગુણનો એમસીક્યુ નું વેટેજ રહેવાનું છે. આ ઉપરાંત જે વિભાગ બી છે, જેમાં એક વાક્યના પ્રશ્નો છે, જેનો વેરી શોર્ટ ક્વેશ્ચન, જેને ટૂંકમાં હું વીએસક્યુ કહું છું, તો આનો પણ તમને એક પ્રશ્ન પૂછવાનો છે બોર્ડની પરીક્ષામાં, એનો વેટેજ પણ એટલે કે ગુણભાર પણ 1 માર્ક્સ રહેવાનો છે. અને સૌથી અગત્યની બાબત આ ચેપ્ટરની સેક્શન સી, કે જેમાં તમને શોર્ટ એક્ઝામ્પલ મોટે ભાગે પૂછાય છે, કદાચ ઓપ્શનમાં થિયરી પણ મળે છે, તેવા 2 પ્રશ્નો પૂછાવાના છે. કદાચ તમને એવું પણ બને કે એક એક્ઝામ્પલ હોય અને એક તમને એક્ઝામ્પલના અથવામાં થિયરી પણ ઓપ્શન મળે. એટલે કે આ ચેપ્ટરમાં કંઈક અંશે થિયરી પણ તમારે કંઈક અંશે એની પર મહત્વનો ભાર આપવો પડશે. થિયરી માત્ર 3 માર્ક્સની કરવાની છે અને 1 માર્ક્સની અને આ ઉપરાંત 1 માર્ક્સનું એમસીક્યુ કરવાનું છે. તમારે લોંગ એક્ઝામ્પલની થિયરી કરવાની નથી. એટલે કે આવા 2 ક્વેશ્ચન પૂછાવાના છે, 3 માર્ક્સ, ટોટલ 6 માર્ક્સનું વેટેજ છે. એટલે ટોટલ હું વાત કરું તો આ ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષામાં 8 માર્ક્સનું વેટેજ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, ખરેખર આ ચેપ્ટરમાં શોર્ટ એક્ઝામ્પલ પૂછાવાના છે, એટલે તમે ઇઝીલી 6 માંથી 6 લાવી શકો અને એમસીક્યુ અને વીએસક્યુ તમારા માટે ઇઝી હોય છે. તમે આરામથી એમાં 2 માંથી 2 લાવી શકો, એટલે તમે સરળતાથી આ ચેપ્ટરમાં પૂરેપૂરા માર્ક્સ કવર કરી શકો એવું ચેપ્ટર છે. વિદ્યાર્થી મિત્રો, જે સૌથી અગત્યની બાબત છે આ ચેપ્ટરમાં ડિબેન્ચર. આ ડિબેન્ચર શું છે, તમે 11મા ધોરણમાં સંપૂર્ણ અભ્યાસ કરી ચૂક્યા છો. ડિબેન્ચરના પ્રકાર અને ડિબેન્ચરની વ્યાખ્યા, અલગ અલગ પ્રકારના ડિબેન્ચર, તો આપણે માત્ર એ જોવાનું છે કંપનીને આ કંપની માટે ડિબેન્ચર શું છે અને જે ડિબેન્ચર બહાર પાડે ત્યારે આમદન કઈ રીતે તૈયાર કરાય. તો ચાલો પહેલા જોઈએ કે કંપની માટે ડિબેન્ચર શું છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે કંપનીના મૂડીના પ્રાપ્તિ સ્થાન, કંપની બોલો ક્યાંથી મૂડી મેળવે. આપણે આ પાર્ટ 2 નું પહેલું ચેપ્ટર શીખી ગયા છો, એનું એક છે માલિકીની મૂડી. માલિકીની મૂડીમાં શું હોય, ઇક્વિટી શેર બહાર પાડવા. આપણે પાર્ટ 2 નું પહેલું ચેપ્ટર સંપૂર્ણ ડીપમાં શીખી ગયા છો, ઇક્વિટી શેર બહાર પાડવા. તેમાં ટુકડે ટુકડે એટલે અરજીની રકમ મંગાવવા, મંજૂરીની રકમ મંગાવવા, પહેલો હપ્તો મંગાવવામાં આવે, છેલ્લો હપ્તો મંગાવવામાં આવે, એટલે ટુકડે ટુકડે બધી રકમ મંગાવવામાં આવે. કેટલાક એક્ઝામ્પલ આપણે જે પ્રીમિયમ વાળા પણ જોયા હતા અને કેટલાક એક્ઝામ્પલ એવા હતા કે જેમાં કેટલીક અંશે બાકી મંજૂરી, બાકી હપ્તો અને શેર ચપટી પણ જોઈએ. એટલે કે જે ઇક્વિટી શેર ખરેખર જે સાચા માલિકો કહી શકાય, કે જે આ મૂડીની રકમ ઇક્વિટી શેર હોલ્ડરને પરત મળતી નથી એટલે સાચા માલિક કહી શકાય. પણ કંપનીને આ મૂડી પૂરતી નથી એટલે શું કરે, માર્કેટમાં ઓછીની પણ મૂડી મળે. ઓછીની મૂડી એટલે શું, કે અત્યારે કોઈ પણ જગ્યાએ બેંકમાંથી લોન લે અથવા તો ડિબેન્ચર પણ બહાર પાડે, લોન પણ લે, કે આ રકમ એવી છે કે ઇન ધ ફ્યુચર એને બેંકને પરત કરવી પડશે અથવા તો ડિબેન્ચર હોલ્ડરને પણ પરત કરવી પડશે. આ ડિબેન્ચર બહાર પાડવા, વિદ્યાર્થી મિત્રો આ તો સમજવાનું છે આખા ચેપ્ટરમાં. ડિબેન્ચર બહાર પાડવા, ડિબેન્ચર બહાર પાડે ત્યારે જે રીતે આપણે શેર બહાર પાડતા, ત્યારે અરજીની રકમ મંગાવતા, મંજૂરીની રકમ મંગાવતા, પ્રથમ હપ્તાની રકમ મંગાવતા, આખરી હપ્તાની રકમ મંગાવતા, એવી જ રીતે ડિબેન્ચર બહાર પાડતી વખતે પણ અરજી, મંજૂરી, પહેલો હપ્તો અને આખરી હપ્તો મંગાવવાનો હોય છે. એટલે આમાં પણ જો તમને અગાઉના ચેપ્ટર એટલે કે શેર મૂડીના ચેપ્ટરની આમનો નામ આવડે છે, બેઠી જ આમનો નામ એપ્લાય કરવાની છે, કોઈ જ ફેરફાર નથી, ખાલી શેરની જગ્યાએ ડિબેન્ચર શબ્દ લખવાનો છે. એટલે આપણે એ આમનો જોયું છે ડિબેન્ચર કઈ રીતે બહાર પાડવાના હોય છે. અહીંયા જે વાત કરી કે ડિબેન્ચરના અમુક મુદત પછી પરત કરવાના હોય છે, એટલે આ કંપનીના લેણદાર છે. વિદ્યાર્થી મિત્રો, તમને 2 પ્રશ્ન ખૂબ અગત્યના પૂછાઈ શકે છે. 1, ડિબેન્ચર એ કંપનીના શું છે. યાદ રાખજો, ડિબેન્ચર એ કંપનીના લેણદાર છે, કારણ કે ડિબેન્ચર હોલ્ડરને અમુક સમય પછી આ કંપની નાણાં પરત કરી દે છે.
લેકે ડિબેન્ચર હોલ્ડર એ કંપનીના લેન્ડર છે. બીજો પ્રશ્ન પૂછાઈ શકે છે કે ડિબેન્ચર એ કેવી મૂડી છે? ઊંચીની મૂડી છે, કારણ કે ઇન ધ ફ્યુચર નાણાં પરત કરવા શકે. અને બીજો પણ પ્રશ્ન પૂછાય છે કે ઇક્વિટી શેર મૂડી એ કેવી મૂડી છે? માલિકીની મૂડી છે. અને કંપનીના સાચા માલિકો કોણ છે? તો સાચા માલિકો કોણ હોય છે? ઇક્વિટી શેર હોલ્ડરો જેને ઇક્વિટી શેર ખરીદ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે ચાર્ટમાંથી એક બે પ્રશ્ન પણ પૂછી શકે છે, એટલા માટે ખૂબ અગત્યનો છે. જેના માટે ખરેખર આ વિડીયો અગત્યનો છે એ બાબતે હું તમને સમજાવવા જઈ રહ્યો છું. આમ નોન કઈ રીતે યાદ રાખ, આપણે જે શેર મૂડીમાં અરજીની રકમ, મંજૂરીની રકમ, હપ્તાની રકમ, બસ એનો એક ચાર્ટ યાદ રાખવાનો. કેટલીક ટીપ્સ એન્ડ ટ્રીક પણ યુઝ કરીશું એટલે તમને સરળતા રહેશે. તમે ડિબેન્ચર બહાર પાડો એટલે તમને પહેલે શું કરે, અરજી મળે. એટલે કે તમે અરજીની રકમ ક્યાં લઈ જાઓ છો? ડિબેન્ચર ખાતે, એટલે જે બીજી આમનું જે ડિબેન્ચર વાળી આવશે. ત્યારબાદ તમે જે મંજૂરીની રકમ મંગાવશો, પછી મંજૂરી રકમ મંગાવો એટલે મંજૂરી રકમ મળી જાય, પછી તમે હપ્તો મંગાવશો અને હપ્તો મળી જાય. આ રીતે જે શેર મૂડીમાં કર્યું એ જ કરવાનું છે. માત્ર જ્યાં તમે શેર મૂડી શબ્દ લખો ત્યાં ડિબેન્ચર લખવાનું છે, ઇક્વિટી શેર લખો ત્યાં ડિબેન્ચર લખવાનું. પણ ડિબેન્ચરના અલગ અલગ પ્રકારના નામ હોય, 5% ડિબેન્ચર, 7% ડિબેન્ચર, 10% ડિબેન્ચર, 20% ડિબેન્ચર, તમને જે પરીક્ષામાં જે આપ્યું હોય તે. અહીંયા આપણે ખાલી એવી ધારણા કરશું કે 10% ડિબેન્ચર એટલે બધી જગ્યાએ હું 10% ડિબેન્ચર શબ્દ લખીશ. તમને પરીક્ષામાં જે ટકા આપ્યો એ લખવાના છે, તમને પરીક્ષામાં સ્પષ્ટ કહેવામાં આવશે. હવે જો નીચે મેં ટિપ્સ લખ્યું, બીબી સાથે હોય, જામીનગીરી પ્રીમિયમ વગેરે વગેરે, એ જ્યારે પણ આવશે આમદોનમાં ત્યારે આપણે કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના ચેપ્ટરમાં શેર મૂડીમાં શું કર્યું, જયારે શેર અરજી મળે ત્યારે આમદોન શું કરતા, બેંક ખાતે ઉધાર. તો અહીંયા પણ અરજી મળે, મળે શબ્દ એટલે બેંક આવે એટલે લખી દો બેંક ખાતે ઉધાર. તે શું લખતા, ઇક્વિટી શેર અરજી ખાતે જમા. તો વિદ્યાર્થી મિત્રો, ઇક્વિટી શેર ની જગ્યાએ શું લખ્યું, 10% ડિબેન્ચર અરજી ખાતે. શબ્દ એનો એ જ છે, ખાલી શેર અરજી ની જગ્યાએ હું ડિબેન્ચર અરજી લખું છું એટલે લખાય તે 10% ડિબેન્ચર અરજી ખાતે જમા. વિદ્યાર્થી મિત્રો, તમે શેર મૂડી જેવી જ બેઠી આમદોન છે, કોઈ ફેરફાર નથી. કોઈ જગ્યાએ પ્રીમિયમ આવે તો પણ કોઈ ફેરફાર નથી કરવાનો, કોઈ જગ્યાએ બાકી હપ્તા આવે તો પણ ફેરફાર નથી કરવાનો. માત્ર ને માત્ર અરજી, મંજૂરી, પહેલો હપ્તો, એ બધું બેઠું જ રહેવાનું છે. અને માત્ર તમારે શેરની જગ્યાએ ખાલી ડિબેન્ચર શબ્દ લખવાનો છે. અને મેં લખ્યા સાથે 10%, તમને પરીક્ષામાં જે ટકા આપ્યો તે લખવાનો છે. હવે બીજે આમદોન આપણે શું કરીએ છીએ, અરજીની રકમ ક્યાં લઈ જવાની છે, ડિબેન્ચર ખાતે. એટલે અરજી જેટલી જમા કરી છે એ અરજી ઉધાર કરે, એટલે કે 10% ડિબેન્ચર અરજી ખાતે ઉધાર. આપણે અગાઉના ચેપ્ટરમાં શું કરતા, તે શેર મૂડી ખાતે લખતા. શેર મૂડી શબ્દ નથી લખવાનો, એ લખવાનું છે તે 10% ડિબેન્ચર. જ્યાં તમને શેર મૂડી શબ્દ આવતો ત્યાં 10% ડિબેન્ચર શબ્દ લખવાનો છે. એટલે આ રીતે ડિબેન્ચર ની આમદોન ક્લિયર થશે. ત્યારબાદ હવે આપણે મંજૂરીની રકમ મંગાવીએ. મંજૂરી રકમ મંગાવે તો શું આમદોન કરતા હતા, અગાઉના ચેપ્ટર ની વાત કરું, શેર મૂડીમાં ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. ત્યાં લખશું 10% ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર. એનો એ શબ્દ છે, મારે શેરની જગ્યાએ ડિબેન્ચર શબ્દ વાપર્યો છે. તે શું લખતા, શેર મૂડી ખાતે. તો શેર મૂડી તો ત્યાં શું લખે છે, 10% ડિબેન્ચર ખાતે લખી દે. તે 10% ડિબેન્ચર ખાતે, શેર મૂડી નહીં, શેર મૂડી શબ્દ આવે ત્યાં 10% ડિબેન્ચર લખીશું. આ મંજૂરી રકમ આપણે મંગાવી લીધી. હવે મંજૂરી રકમ મળી જાય, મળી ગઈ એટલે બેંક આવે, આવે એટલે લખે બેંક ખાતે ઉધાર. તે શેની રકમ મળી, મંજૂરીની રકમ, એટલે લખે તે 10% ડિબેન્ચર મંજૂરી ખાતે જમા. ઇન શોર્ટ, જેટલી મંજૂરી ઉધાર કરી એટલી મંજૂરી આપણે જમા કરીશું. આ બેઠી આમદોન નંબર 3 અને 4, બેઠી 5 અને 6 માં આવશે. જે 3 નંબર ની આમદોન છે, 5 નંબર માં લખશું ખાલી મંજૂરી ની જગ્યાએ હપ્તો લખીશું એટલે લખશું 10% ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર. જો મંજૂરી ની જગ્યાએ માત્ર હપ્તો લખ્યું છે, તે 10% ડિબેન્ચર ખાતે લખ્યું છે તો લખી દે તે 10% ડિબેન્ચર ખાતે. આમદોન નંબર 4 જેવી જ આમદોન નંબર 6 થશે, હપ્તો મળી જાય તો બેંક ખાતે ઉધાર. તે ડિબેન્ચર મંજૂરી છે ત્યાં લખશું ડિબેન્ચર હપ્તા ખાતે, તે 10% ડિબેન્ચર હપ્તા ખાતે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમને સ્પષ્ટતા કરી દઉં કે આ 10% છે તે 10% તમને પરીક્ષામાં જે આપ્યું હોય તે લખવાના છે. 10% ની જગ્યાએ 5%, 8%, 7%, 7.5% પણ તમને આપે પરીક્ષામાં આપણે લખવાનું છે. આ તો સમજૂતી ખાતર મેં સરળ આંકડો લીધો 10%. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એકદમ સિમ્પલ અને સરળ આમદોન સમજી ચૂક્યા છે. હવે યાદ રાખો, જામીનગીરી પ્રીમિયમ અને વટા બંને દુશ્મન છે. એટલે શું, આપણે અગાઉના ચેપ્ટરમાં શેર મૂડીના ચેપ્ટરમાં શું કરતા, જામીનગીરી પ્રીમિયમ શેર મૂડી, હું એવું મેં તમને ટિપ્સ આપેલી એટલે, એટલે કે જામીનગીરી પ્રીમિયમ અને શેર મૂડી હંમેશા જમા આવે. તો અહીંયા પણ યાદ રાખજો, તમે એક ટિપ્સ પણ બનાવી શકો છો કે જામીનગીરી પ્રીમિયમ અને ડિબેન્ચર સાથે આવે, જાડી, એવું પણ યાદ રાખી શકો છો. એટલે કે જ્યાં જ્યાં ડિબેન્ચર લખ્યું, 10% ડિબેન્ચર, 10% ડિબેન્ચર, 10% ડિબેન્ચર, ત્યાં જામીનગીરી પ્રીમિયમ આવશે.
અને વટા ઉધાર આવશે એ આપણે પછી જોઈએ છે. પહેલા હજી એક બાબત આપણે જોઈએ, ટિપ્સ નંબર 3. તેમાં લખ્યું કે જ્યારે પણ અરજી પરત કરવામાં આવે ત્યારે આમદો નંબર 2 માં બેંક ખાતે અસર આપવી અને પરત અરજીની રકમ લખવી. વિદ્યાર્થી મિત્રો, શેર મૂડીમાં તો બેઠું બેઠું આ ચેપ્ટરમાં પણ ડિબેન્ચરમાં છે, આમદો નંબર 2 માં શું લખશું તે બેંક ખાતે કઈ રકમ લખશું? પરત અરજી. ડિબેન્ચર તમે જે બહાર પાડે એની કરતા વધારે અરજી આવે તો તમે શું કરશો? વધારે અરજી, જે વધારાની અરજી આવી તે ડિબેન્ચર હોલ્ડરને પરત કરી દેશો. એટલે તમારા પાસે બેંક જાય, જાય તો જમા, એટલે તે બેંક ખાતે જમા. અમે વાત કરી હંમેશા જામીનગીરી પ્રીમિયમ જમા થાય. આપણે અગાઉના ચેપ્ટરમાં જામીનગીરી પ્રીમિયમ લખતા હતા, પરંતુ અહીંયા આપણું ડિબેન્ચર એ દેવું છે, ડિબેન્ચર નાણા પરત કરવાના છે, એટલે જામીનગીરી પ્રીમિયમ અનામત શબ્દ લખીશું. એટલે જ્યાં જ્યાં 10% ડિબેન્ચર શબ્દ દેખાય, વિદ્યાર્થી મિત્રો જો મારા બરાબર શબ્દ સાંભળજો, જ્યાં જ્યાં તમને 10% ડિબેન્ચર દેખાય, જો આમનો નંબર 2 માં દેખાશે, આમનો નંબર 3 માં દેખાશે, આમનો નંબર 5 માં, ત્યાં 10% ડિબેન્ચર ખાલી શબ્દ દેખાય, અરજી મંજૂરી હું કઈ નથી કહેતો, એટલા શબ્દ દેખાય ત્યાં લખશું જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા. એટલે આમનો નંબર 2 માં લખશું. જો પ્રીમિયમ તમને આપ્યું હોય દાખલામાં અરજીમાં તો લખશું તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે, અને જો તમને દાખલામાં કોઈ વાર મંજૂરીમાં પ્રીમિયમ આપ્યું તો આમનો નંબર 3 માં લખશું તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે, અને કોઈ વાર હપ્તામાં જો જામીનગીરી પ્રીમિયમ આપ્યું હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે આમનો નંબર 5 માં લખશું તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. તો તમને જામીનગીરી પ્રીમિયમ અનામતનો મુદ્દો ક્લિયર થયો હશે. જે શેર મૂડી જેવો બેઠો છે, જરાક પણ ડિફરન્ટ નથી, સેમ ટુ સેમ છે. હું વાત કરીશ વટાવની. હવે વિદ્યાર્થી મિત્રો તમને કદાચ એકાદ બે એક્ઝામ્પલ એવા આવશે કે જેમાં વટાવ શબ્દ આવશે. વટાવ એટલે શું? વટાવ એટલે કે તમારી જે ડિબેન્ચરની કિંમત હોય એની કરતા ઓછી કિંમતે તમે ડિબેન્ચર બહાર પાડો, તે ઓછી કિંમતે બહાર પાડે એ તમારા માટે વટાવ કહેવાય, તમારા માટે નુકસાન કહેવાય. એટલે જ્યાં જ્યાં જામીનગીરી પ્રીમિયમ છે એની વિરુદ્ધમાં લખશું ડિબેન્ચર વટાવ. એટલે આમનો નંબર 2 માં ડિબેન્ચર વટાવ આવી શકે, આમનો નંબર 3 માં ડિબેન્ચર વટાવ આવી શકે, આમનો નંબર 5 માં ડિબેન્ચર વટાવ. હંમેશા વિરુદ્ધ એટલે કે બંને દુશ્મન છે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. તમને જ્યારે દાખલામાં વટાવ શબ્દ આવે ત્યારે હંમેશા પ્રીમિયમ નહીં આવે, અને પ્રીમિયમ આવે તો વટાવ નહીં આવે. બંને માંથી એક જ આવે, બંને દુશ્મન છે, કોઈ સાથે જોવા ના મળે. એટલે પ્રશ્ન એ છે કે જયારે પણ વટાવ આવે ત્યારે ઉધાર કરીશું, અને જયારે પ્રીમિયમ આવે ત્યારે જમા કરીશું. પણ આમનો નંબર કઈ 2, 3, અને 5 માં તમને દાખલામાં સ્પષ્ટ કરી દેવામાં આવશે કે અરજીમાં છે, મંજૂરીમાં છે કે હપ્તામાં છે. હવે આપણે જોવાનું છે કે કેટલીક વાર બાકી મંજૂરી હોય, બાકી હપ્તો હોય, બાકી પહેલો હપ્તો, બાકી આખરી હપ્તો, એટલે આપણે શેર જપ્ત કરતા, એવું યાદ છે વિદ્યાર્થી મિત્રો આગળના ચેપ્ટરનું. એટલે અહીંયા જો પણ બીબી સાથે હોય, એટલે બેંકનો બી અને બાકી મંજૂરીનો પણ બી, બંને બીબી થઈ ગયું. જો પહેલો અક્ષર તમે જો બીબી થાય, ઇંગ્લિશની વાત કરું છું, તો બાકી મંજૂરી ખાતે ઉધાર, અહીંયા જો બેંક ખાતે ઉધાર, હપ્તો પણ બાકી હોય તો લખાય બાકી હપ્તા ખાતે ઉધાર. એટલે હંમેશા બીબી સાથે હોય, એટલે કે બાકી મંજૂરી હોય કે બાકી હપ્તો હોય, હંમેશા આપણે ઉધાર કરીશું. તો આ રીતે આપણે બધી આમનો એન્ટ્રી ક્લિયર થઈ. પણ હવે રકમ કઈ રીતે લખીશું તેની સમજૂતી મેળવીશું. તો પહેલું છે બેંક ખાતે, અહીંયા અરજી. તો અરજી આપણે જે શેર મૂડીમાં કરતા એ જ ગણતરી છે, એમાં કોઈ ફેરફાર નથી. મેં એવું તમને કીધું આમનો ગણતરી સેમ ટુ સેમ, ચેપ્ટર નંબર 1 છે, ચેપ્ટર નંબર 1 ની ગણતરી અને આમનો સેમ ટુ સેમ છે, માત્ર શેરની જગ્યાએ ડિબેન્ચર લખવાનું છે. તો અહીંયા કઈ રીતે લખશું? તો લખવાનું મળેલ અરજીના જે ડિબેન્ચર હોય ગુણ્યા અરજીની રકમ લખવાની, જે તમને દાખલો ગણશો ત્યારે વધારે સમજ પડશે. ત્યારબાદ પછી વાત કરું નેક્સ્ટ, તો બેંક ખાતે. બોલો આ બેંક ખાતે શું કામ લખ્યું? આમનો નંબર 2 માં બેંક ખાતે જમા, કારણ કે અરજી આપણે પરત કરેલી છે, એટલે કે જે પરત અરજીના ડિબેન્ચર હોય ગુણ્યા અરજીની રકમ લખવાની છે. ત્યારબાદ છે જામીનગીરી પ્રીમિયમ અનામત. સિમ્પલ વસ્તુ છે કે જામીનગીરી પ્રીમિયમ અનામત તમે જે બહાર પાડેલા ડિબેન્ચર, વિદ્યાર્થી મિત્રો આ સમજવા જેવું છે, બહાર પાડેલા ડિબેન્ચર પર જ ગણાય. એટલે કે હવે બધી ગણતરી બહાર પાડેલા ડિબેન્ચર પર જ આવશે, ડિબેન્ચર ગુણ્યા પ્રીમિયમની રકમ. ટિપ્સ નંબર 4, આમનો નંબર 2 ના જામીનગીરી જે પ્રીમિયમની તમામ ગણતરી ડિબેન્ચર પર જ થશે. પણ કયા ડિબેન્ચર? બહાર પાડેલા ડિબેન્ચર. એટલે અહીંયા જે વિદ્યાર્થી મિત્રો વાત કરું છું, જો આમનો નંબર 2 માં જામીનગીરી પ્રીમિયમ થી નીચે સુધી તમામ ગણતરી બહાર પાડેલા ડિબેન્ચર પર થશે. એટલે કે માત્ર પહેલી આમનો જ મળેલા જે ડિબેન્ચર છે કે મળેલી અરજીના ડિબેન્ચર છે એની પર થશે, બાકી બધી જ ગણતરી બહાર પાડેલા ડિબેન્ચર પર થશે. એટલે આ એક બાબત અગત્યની છે આમનો નંબર 4. એટલે આમનો નંબર 2 પરથી આપણને સમજ પડે કે પછીની બધી ગણતરી બહાર પાડેલા ડિબેન્ચર પ્રકરણ આ ટિપ્સ નંબર 4 હતી. ત્યારબાદ જોઈએ તો ડિબેન્ચર ની રકમ પ્રશ્ન ચિહ્ન દ્વારા શોધવાની. તમે પ્રશ્ન ચિહ્ન દ્વારા ન શોધો તો યાદ રાખજો, ડિબેન્ચર જ્યાં લખ્યું 10% ડિબેન્ચર ત્યાં હંમેશા મૂળ કિંમત વડે ગુણાકાર કરો. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજી લેજો,
જ્યાં જ્યાં ડિબેન્ચર લખ્યું ત્યાં હંમેશા મૂળ કિંમત વાળા એટલે કે આમનો નંબર 2 માં હશે, આમનો નંબર 3 માં પણ 10 ટકા ડિબેન્ચર છે, આમનો નંબર 5 માં પણ 10 ટકા ડિબેન્ચર છે. તમે ગુણ્યા મૂળ કિંમત એટલે 10 ની મૂળ કિંમત ગુણ્યા 10 કરો, 100 ની મૂળ કિંમત ગુણ્યા 100 કરી દેવો એટલે આપણ ડિબેન્ચર એટલા. એટલે અહીંયા આપણે પ્રશ્ન ચિહ્ન દ્વારા પણ રકમ શોધી શકે તો આની ટિપ્સ પણ તૈયાર થઈ કે 10 ટકા ના ડિબેન્ચર ત્યાં જ્યાં દેખાય અથવા તો બેંક ની રકમ જયારે પણ શોધવાની તે પ્રશ્ન ચિહ્ન દ્વારા શોધીશું, જે આપણે શેર મૂડીમાં કરતા હતા. હવે ત્યારબાદ જો વિદ્યાર્થી મિત્રો આગળ મંજૂરની રકમ કઈ રીતે ગણવાની, મેં હમણાં જ કહ્યું કે બહાર પાડેલા ડિબેન્ચર પર ગણતરી થાય એટલે લખીએ બહાર પાડેલા જે ડિબેન્ચર ગુણ્યા મંજૂરીની રકમ. 10 ટકા ના ડિબેન્ચર તો મેં હમણાં વાત કરી તે રીતે પ્રશ્ન ચિહ્ન દ્વારા પણ શોધી શકે, આપણે પછી જોઈશું. જામીનગીરી પ્રીમિયમ નામાં તો એ રીતે જ બહાર પાડેલા ડિબેન્ચર ગુણ્યા પ્રીમિયમ ની રકમ અને ડિબેન્ચર ની રકમ પ્રશ્ન ચિહ્ન, અથવા મેં કીધું તે રીતે કઈ રીતે મૂળ કિંમત વડે ગુણાકાર કરવાનો. ત્યારે જયારે આપણે દાખલામાં જોઈશું ત્યારે તમને ખબર પડશે મૂળ કિંમત શું છે, કઈ રીતે ગુણાકાર. અત્યારે માત્ર આમનો સમજો કઈ રીતે ગણતરી કરવાની એ સમજો. ત્યારબાદ છે નેક્સ્ટ આમનો આમનો નંબર 4 બેંક ખાતે, તો જે પ્રશ્ન ચિહ્ન દ્વારા છેલ્લે જોશું બાકી મંજૂરી કઈ રીતે. તો બાકી મંજૂરી જે ડિબેન્ચર તમને દાખલામાં સ્પષ્ટ લાગે છે કે 500 ડિબેન્ચર હોલ્ડરોએ મંજૂરી રકમ ભરી નથી એટલે આને શું કહેશું, બાકી મંજૂરીના ડિબેન્ચર ગુણ્યા મંજૂરીની રકમ. ત્યારબાદ છે આ ડિબેન્ચર મંજૂરી રકમ ઉપરથી બેઠી તો લેવાના જ છે પણ બેંક ખાતે કઈ રીતે કરવાનું પ્રશ્ન ચિહ્ન જો મેં લખ્યું છે. બેંકની રકમ હંમેશા પ્રશ્ન ચિહ્ન દ્વારા શોધવાની છે. ત્યારબાદ છે ડિબેન્ચર હપ્તાની રકમ, ફરીથી એ ટિપ્સ, બહાર પાડેલા ડિબેન્ચર ગુણ્યા હપ્તાની રકમ અને ડિબેન્ચર ની રકમ પ્રશ્ન ચિહ્ન દ્વારા હોય છે છેલ્લે જોશું. પણ અનામતની રકમ કઈ રીતે હોય છે, ઉપરની બેટ ટુ બહાર પાડેલા ડિબેન્ચર ગુણ્યા પ્રીમિયમ ની રકમ અને આપણે જે ડિબેન્ચર ની રકમ પ્રશ્ન ચિહ્ન દ્વારા મેં હમણાં વાત કરી, અથવા તો તમે શું કરી શકો મૂળ કિંમત વડે ગુણાકાર પણ કરી શકો. વિદ્યાર્થી મિત્રો તમને એવું લાગશે કે થોડીક આમનોનમાં કઈ રીતે ગણતરી કરવી તમને અત્યારે થોડુંક એવું ટ્વિસ લાગશે, પણ તમે જ્યારે ખરેખર એક્ઝામ્પલ તમે જોશો ત્યારે બહુ સહેલી ગણતરી હોય છે, બહુ ઇઝી હોય છે. અત્યારે માત્ર થોડીક સમજૂતીમાં થોડુંક ફોકસ કરજો. ઇઝી એક્ઝામ્પલ હોય છે, જ્યારે એક્ઝામ્પલ કરીશું ત્યારે તમને આમનોન અને ગણતરી વધારે ડીપમાં સમજ પડશે. ત્યારબાદ છેલ્લી આમનોની વાત કરીએ, આમનોન નંબર 6 બેંક ખાતે, પછી જોઈશું બાકી હપ્તા. જે રીતે બાકી મંજૂરીના ડિબેન્ચર હતા તે રીતે લખશું બાકી હપ્તાના ડિબેન્ચર ગુણ્યા હપ્તાની રકમ અને ડિબેન્ચર હપ્તાની રકમ ઉપરથી બેઠી હોય તો બેંક ખાતે આપણે પ્રશ્ન ચિહ્ન દ્વારા રકમ શોધીશું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જ્યારે ડિબેન્ચર બહાર પાડવાના હોય ત્યારે અરજીમાં મંજૂરીમાં પ્રથમ હપ્તો આખરી હપ્તો આ રીતે ટુકડે ટુકડે રકમ મંગાવવાની હોય ત્યારે આ રીતની આમનોન દ્વારા આપણે સંપૂર્ણ એક્ઝામ્પલ ગણવાનો છે. ઇનશોર્ટ મારે એક જ સેન્ટેન્સમાં આમનોન કેવી હોય તો જે શેર મૂડીની આમનોન છે એ બેઠી જ આમનોન ડિબેન્ચરની છે, માત્ર શેરની જગ્યાએ ડિબેન્ચર શબ્દ લખવાનો છે એટલે તમને બધી આમનોન આવડી જાય. વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો નીચેની કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ ઉપરાંત આ વિડીયો પસંદ પડે તો તમારા મિત્ર સાથે શેર કરો, લાઈક કરો અને હજુ પણ આવા જ વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આ વિડીયો તમને અપડેટ મળતી રહે. નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ચેપ્ટરના એક્ઝામ્પલ સાથે મળીશું વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ.